नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूं छु पंकज। शुरुआत एक महत्वपूर्ण समाचार थी। 5 सप्टेम्बरे शिक्षक दिवसे पीएम आपसे गुजरात ने भेट। पीएम स्कूल ऑफ एक्सलेंस प्रोजेक्ट नु लोकार्पण करशे। महात्मा मंदिर थी स्कूल ऑफ एक्सलेंस प्रोजेक्ट नु लोकार्पण थशे। शिक्षण विभाग ना कमांड एंड कंट्रोल नी पण मुलाकात करी शके छे। प्रोजेक्ट ना प्रथम तबक्का मां 8,000 करोड़ खर्च कराशे। राज्यनी 20,000 प्राथमिक स्कूलों ने अपग्रेड करवामां आवशे। आ अपग्रेड करी स्कूल ऑफ एक्सलेंस मां समावेश कराशे। तालुका दीठ प्रथम तबक्के 4 स्कूलों समावेश कराशे। प्रथम 1,000 दिवस मां 10,000 स्कूलों ने तैयार कराशे। बाकीना 500 दिवस मां 10,000 स्कूलों ने तैयार कराशे। तो प्रोजेक्ट ना प्रथम तबक्का में 8,000 करोड़ नो खर्च थशे। 5 सप्टेम्बरे शिक्षक दिवसे पीएम आपसे गुजरात महत्वनी भेट। स्कूल ऑफ एक्सलेंस प्रोजेक्ट नो लोकार्पण करशे। महात्मा मंदिर थी स्कूल ऑफ एक्सलेंस प्रोजेक्ट नो लोकार्पण थशे। शिक्षण विभाग ना कमांड एंड कंट्रोल रूम नी पण मुलाकात लई शके छे। एक महत्वपूर्ण समाचार आवी रह्या छे। 15 ऑगस्ट थी भाजपनी जन आशीर्वाद यात्रा योजाशे। केंद्रीय मंत्रीओनी जन आशीर्वाद यात्रा नुं आयोजन छे। 15 ऑगस्ट थी आ जन आशीर्वाद यात्रा नुं आयोजन छे। राष्ट्रीय अध्यक्ष जेपी नड्डाए गुजरातना मंत्रीओ साथे आ अंगे बैठक पण करी छे। गुजरातमां यात्राना आयोजन अने यात्राना मुद्दे चर्चा करवामां आवी। गुजरातमां 5 केंद्रीय मंत्रीओ आ यात्रानुं आयोजन करशे। दरेक मंत्री 3 થી 4 लोकसभा विस्तारमां आ यात्रा योजशे। प्रदेशना पदाधिकारीओ पण आ यात्रामां जोडाशे। तो 15 ऑगस्ट थी भाजपनी जन आशीर्वाद यात्रा शुरू थवा जई रही छे। केंद्रीय मंत्रीओनी जन आशीर्वाद यात्रानुं आयोजन छे। जेपी नड्डाए गुजरातना मंत्रीओ साथे बैठक करी छे। गुजरातमां यात्राना आयोजन अने यात्राना मुद्दे चर्चा थई छे। 5 केंद्रीय मंत्रीओ आ यात्रामां जोडाशे। अलग अलग लोकसभा विस्तार जे छे ए केंद्रीय मंत्रीओने तेनी जवाबदारी सोंपवामां आवी छे। મહીસાગરથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। મહીસાગરના લુણાવાડા ડબલ મર્ડર કેસમાં ધરપકડ થઈ છે। પોલીસ તપાસમાં ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે। ત્રિભુવનદાસના ખાસ મિત્ર ભીખા પટેલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે। આરોપી ભીખા પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે। આરોપી ભીખા પટેલ મૃતક ત્રિભુવનદાસની સામે રહેતો હતો। રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની પોલીસને શંકા છે। ભાજપ નેતા ત્રિભુવનદાસ પંચાલ તેમની પત્નીની હત્યા થઈ હતી। ગોલાના પલ્લાના ગામે હત્યા થઈ હતી। તો મહીસાગરથી આ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। લુણાવાડા ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરાઈ છે। પોલીસ તપાસમાં ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે। ત્રિભુવનદાસના ખાસ મિત્ર ભીખા પટેલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે। આરોપી ભીખા પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે। આરોપી ભીખા પટેલ મૃતક ત્રિભુવનદાસની સામે જ રહેતો હતો। રૂપિયાની લેતી દેતીનો આ મામલો હતો અને તેના કારણે હત્યા થઈ હોવાની પોલીસને શંકા છે। ભાજપ નેતા ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્નીની હત્યા થઈ હતી। ગોલાના પલ્લાના ગામે હત્યા થઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ ભાટિયા મહીસાગરથી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મિતેશ, લુણાવાડા ડબલ મર્ડર કેસમાં આખરે જે ધરપકડ થઈ છે એ તો મૃતકનો જ મિત્ર નીકળ્યો છે। આખો મામલો શું હતો અને પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરશે? ચોક્કસથી પંકજ, જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ડબલ મર્ડર કેસની ઘટના ગોલાના પાલ્લા ગામે બની હતી। તેમાં પોલીસની તપાસમાં ગત રોજ બહાર આવ્યું છે કે તેનો જ મિત્ર અને સામે જ રહેતો ભીખાભાઈ પટેલ તે હત્યા કરી હતી તે સમગ્ર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર તેનો અંગત મિત્ર હતો અને તેને પૈસા લેતી દેતીમાં હત્યા કરી છે। તેમજ અન્ય જે વહેમ રાખ્યો હતો કે મારી આડા સંબંધ હોવાનો એક વહેમ ના લઈને તેને હત્યા કરી હોવાનું પોલીસને કબૂલાત કર્યું। જી, આભાર માહિતી આપવા માટે મિતેશ। તો આરોપી ભીખા પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આરોપી એ જ મૃતકનો મિત્ર પણ હતો। હવે પોલીસને શંકા છે કે તેણે જે હત્યા કરી છે તેમાં અલગ અલગ દિશામાં હવે પોલીસ તપાસ કરશે કે તેણે જે હત્યા કરી છે પૈસાની લેતી દેતીમાં જ કરી છે કે પછી બીજું કોઈ પણ કારણ હોઈ શકે।
ભરૂચના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ। ભરૂચના પાનોલીની કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો। પાનોલી જીઆઈડીસીની સ્ટેન્ડ હાર્ટ કંપનીમાં ભીષણ આગ લાગી। આ આગને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। ભરૂચના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ છે। મોડી રાત્રે અહીંયા આગ લાગી હતી ને જીઆઈડીસીની સ્ટેન્ડ હાર્ટ કંપનીમાં આ ભીષણ આગની ખબર મળતા જ ફાયર બ્રિગેડની ટીમ અહીંયા તુરંત સ્થળ પર આવી અને આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી। આગ વિકરાળ બનતી જતી હતી, જો કે આગ લાગી કયા કારણોસર છે તે સામે નથી આવી શક્યું। અમદાવાદના રખિયાલમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયું છે। બે શખ્સો પાસેથી 91,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અમેરિકન નાગરિકોને લાલચ આપીને ઠગતા હતા, મનીપેકના કાર્ડની ખરીદી કરાવી છેતરપિંડી કરતા હતા। અમદાવાદના રખિયાલમાંથી આ ગેરકાયદે કોલ સેન્ટર પકડાયું છે। બે શખ્સો પાસેથી 91,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અમેરિકન નાગરિકોને લાલચ આપીને ઠગતા હતા, મનીપેકના કાર્ડની ખરીદી કરાવી છેતરપિંડી કરતા। રાજકોટમાં મેટોડા જીઆઈડીસી અકસ્માતનો મૃત્યુઆંક 5 થયો છે। સારવાર લઈ રહેલા કૃપાલી ગજ્જરનું મોત થયું છે। અમદાવાદમાં ચાલી રહી હતી સારવાર, ગત અઠવાડિયે મેટોડા જીઆઈડીસી પાસે અકસ્માત થયો હતો। તમામ મૃતકો મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને હવે આ સમગ્ર અકસ્માતના મામલામાં મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે। રાજકોટ મેટોડા જીઆઈડીસીમાં જે અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં મૃત્યુઆંક હવે 5 થયો છે। કૃપાલી ગજ્જરનું પણ મોત થયું છે, જેની અમદાવાદ ખાતે સારવાર ચાલતી હતી। આ બનાવ જે છે એ ગત અઠવાડિયે મેટોડા જીઆઈડીસી પાસે બન્યો હતો। આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થવાની છે, ત્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળે વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી રહી છે। સાસણ સિંહ સદનમાં પણ ખાસ ઉજવણી થશે। સીએમ રૂપાણી વર્ચ્યુઅલી સંબોધન કરશે। વિદ્યાર્થીઓ સિંહ સંરક્ષણના લેશે શપથ। સીસીએફ સહિત વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। તો આજે વિશ્વ સિંહ દિવસ છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળે વર્ચ્યુઅલી આ ઉજવણી થવાની છે। સાસણ સિંહ સદનમાં પણ તેની ઉજવણી થશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે। વિદ્યાર્થીઓ સિંહ સંરક્ષણના શપથ લેશે। 9 જિલ્લાના 53 તાલુકા એવા છે કે જ્યાં સિંહ વિચરણ કરે છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં સિંહોનો વસવાટ જોવા મળે છે। રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં પણ સિંહોની આવન જાવન જોવા મળતી હોય છે। જામનગર, બોટાદમાં પણ સિંહ અવર જવર કરે છે। 9 જિલ્લાના કુલ 53 તાલુકા એવા છે કે જ્યાં સિંહોનો વસવાટ જોવા મળે છે। એશિયાટિક સિંહોનું એકમાત્ર રહેઠાણ જે છે એ જૂનાગઢમાં, ખાસ તો 2020માં સિંહની સંખ્યામાં 29% જે વધારો છે। 161 નર, 260 માદા, 116 પાછડા આ સિંહો જે છે એ અત્યારે જોવા મળે છે। ગુજરાત ખાતે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ સ્થાપના કરવામાં આવેલી છે। 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ આજે ઉજવાઈ રહ્યો છે, જેમાં સાસણગીર ખાતે પણ અલગ અલગ પ્રકારે વર્ચ્યુઅલ કાર્યક્રમોનું આયોજન છે। બે સપ્તાહ સુધી સતત હોબાળા બાદ સોમવારે કેન્દ્ર સરકારે લોકસભામાં ઓબીસી સંબંધિત એક મહત્વના સુધારા ખરડાને પસાર કરવામાં સફળતા મેળવી। આ બંધારણીય ખરડો રાજ્યસભામાં પસાર થયા બાદ ઓબીસી વર્ગમાં કઈ જ્ઞાતિ અને સમાજને સમાવવો તેનો અધિકાર રાજ્ય સરકારને મળશે। જો સદસ્ય કે પક્ષમાં વો હા કહે, જો સદસ્ય કે વિરોધમાં વો ના કહે, મેરે વિચારમાં નિર્ણય હા વાલો કે પક્ષમાં હુઆ, હા વાલો કે પક્ષમાં હુઆ। પેગાસસ, કૃષિ સુધારણા કાયદા, મોંઘવારી સહિતના મુદ્દા પર વિપક્ષના હોબાળા વચ્ચે મોદી સરકારે અન્ય પછાત વર્ગ સંબંધિત બંધારણીય સુધારા વિધેયક 2021 લોકસભામાં રજૂ કર્યું, જેમાં તમામ વિપક્ષી પાર્ટીઓનું પણ સમર્થન મળ્યું। માત્ર 2 મિનિટ અને 16 સેકન્ડમાં જ આ સુધારો ધ્વનિમતથી પાસ થયો અને હવે તે રાજ્યસભામાં રજૂ થશે, જેના માટે ભાજપે પોતાના સાંસદોને વિહિપ પણ જાહેર કરી। ગૃહમાં બિલ રજૂ થયા બાદ કોંગ્રેસે કહ્યું કે દબાણવશ થઈને સરકાર આ સુધારો કરવા માટે મજબૂર બની છે, તો બીજી તરફ ભાજપે કહ્યું કે આ જોગવાઈ બાદ કોઈ રાજ્ય સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે। હમ લોગ સરકાર કો યે નસીહત દી થી, યે સચેત કિયા થા કે આપ પ્રદેશો કી અધિકાર કો હનન મત કિયા કરો,
लेकिन ये सरकार हमारे बात सुनना नहीं, ये बहुमत की बाहुबली से, ये बहुमत की बाहुबली से हमारी बात नहीं सुने गए। लेकिन आज, आज क्या हुआ, आज जब हिंदुस्तान की आम लोग, हिंदुस्तान की पिछड़े वर्ग लोग जब आंदोलन रहते हैं तो ये उनकी आंदोलन की डर के मारे चपेट में आ चुके हैं। आप किसी को भी जब रिजर्वेशन देते हैं तो सबसे पहले उनको बैकवर्ड घोषित करना पड़ता है, ये बिल उसके संदर्भ में। आप परसेंटेज की बात तो तब आएगी जब कोई बैकवर्ड होगा, तो बैकवर्ड घोषित करने का जो अधिकार स्टेट का था वो जो चला गया था वो अब स्टेट को वापस मिल रहा है, तो पहले वो कार्रवाई तो पूरी करे बैकवर्डनेस की। इसलिए ये मुझे ऐसा लगता है कि एक प्रकार से अपनी जिम्मेदारी को टालने का ये काम है जब ये मांग उठती है। आ संशोधन विधेयक पास थया बाद कोई जाति के समाज ने ओबीसी वर्ग में सामिल करवो हशे तो राज्य सरकार ज ए अंगेनो निर्णय करवा माटे स्वतंत्र बनशे। आ तरफ गुजरात कांग्रेस ना कार्यकारी अध्यक्ष जाने आ कायदो आज थी ज लागू थई गयो होय एवी रीते ट्वीट करता लख्यू छे के ओबीसी मां संशोधन करवानो अधिकार आज थी राज्य सरकार ने अपायो छे। सरकार अने विपक्षे आ बिल ने लोकसभा मां पास कर्यु छे। व्यक्तिगत रीते हूँ आ बिल नू स्वागत करू छू। हूँ गुजरात सरकार ने विनंती करू छू के सामान्य वर्ग नी विविध जातियों ओबीसी मापदंडो ना आधारे सर्वे करो जेथी ए समाज नी सामाजिक अने आर्थिक स्थिति जाणीने ओबीसी मां सामेल करवानुं ऐतिहासिक काम थई शके। तो बीजी तरफ ओबीसी एकता मंच ना अध्यक्ष अने भाजप नेता अल्पेश ठाकोरे बिल ने आवकार्यु, साथे ज ओबीसी अने दलितों ना हितों नी रक्षण नी पण वात करी। आ बिल ने आवकारू छू अने आशा राखू छू के राज्य सरकार आ दबायेला कचડાયેલા લોકોને કોઈ અન્યાય કોઈ પણ ક્ષેત્રે ના થાય એનું સંપૂર્ણ ધ્યાન રાખશે અને એમના હિતોનું રક્ષણ કરશે। વિવિધ રાજ્યોમાં અલગ અલગ સમાજ તરફથી ઘણા લાંબા સમયથી ઓબીસી અનામતની માંગણીઓ થઈ રહી છે, જેના માટે રાજ્ય સરકાર બંધારણની મર્યાદાને આગળ ધરતી હતી, જો કે સંશોધનને કાયદાનું સ્વરૂપ મળતા જ માર્ગ મોકળો થશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। રાજ્યમાં ફરી એક વખત પાટીદાર આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે। હવે પાસ તરફથી એવી ચીમકી આપવામાં આવી કે માંગણીઓ નહીં સંતોષાય તો 2017 કરતાં પણ વધારે ખરાબ પરિણામ આવશે। જેલમાંથી મુક્ત થયા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા કાગવડ પહોંચ્યા અને માં ખોડલના દર્શન કર્યા। દિનેશ બાંભણિયા અને ધાર્મિક માલવિયા સાથે પહોંચેલા અલ્પેશે અહીં રાજકોટ પાસના કન્વીનર સાથે પણ બેઠક યોજી અને આગામી રણનીતિ તૈયાર કરી। બેઠક બાદ અલ્પેશે કહ્યું કે આંદોલનકારી પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની મુખ્ય માંગણી સાથે તેઓ લડત આપશે, તો બાંભણિયાએ સરકારને ચીમકી પણ આપી। મને એવું લાગે છે કે માત્ર ને માત્ર જ્યારે સમાજના આગેવાનો કે સંસ્થાઓ ભેગી થતી હોય છે ત્યારે માત્ર ને માત્ર સમાજનો રોષ ઠંડો પાડવા માટે જાહેરાતો થતી હોય છે, તો આ નીતિને બદલે હવે નક્કર કામગીરીની અમે આશા રાખીશું। અમે ઈચ્છીએ છીએ કે 2022ની ચૂંટણી પહેલાં સરકાર અમારા પ્રશ્નો નિર્ણય લે, નહીંતર 2017 કરતાં પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થશે એવું અમારું માનવું છે, એના માટે અમે સંપૂર્ણપણે પ્રયાસો કરીશું। બે દિવસ પહેલા મહેસાણા ખાતે પાસ અને એસપીજી વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આ જ તમામ મુદ્દા પર રણનીતિને અંજામ અપાયો હતો। જૂનના મધ્યમાં કાગવડ ખાતે યોજાયેલી પાટીદાર આગેવાનોની બેઠકમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવો જોઈએ એવી માંગણી ઉઠી હતી, ત્યારથી જ રાજ્યની રાજનીતિ ગરમાઈ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। બ્રેકવાસ સમાચારોમાં આગળ વધીએ। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ થશે, ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દાવો કર્યો, સાથે જ કોંગ્રેસ પર પણ નિશાન તાક્યું। હું નથી માનતો કોઈ વહેલું ઇલેક્શન આવે, સમયસર જ થશે, રાજ્યમાં વહેલી ચૂંટણી થશે એવી અટકળોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નકારી કાઢી। સરકારના 5 વર્ષની ઉજવણીના અંતિમ દિવસે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદાના રાજપીપળા પહોંચેલા મુખ્યમંત્રીએ આ દાવો કર્યો છે। ચૂંટણી લક્ષી ભારતીય જનતા પાર્ટી કદી કોઈ યોજના બનાવતી જ નથી, અમે તો 5 વર્ષ પ્રજા વચ્ચે જનારા લોકો છીએ। કોંગ્રેસ માટે ફક્ત ચૂંટણી વખતે જ તૈયારી હોય છે, એટલે વહેલી ચૂંટણીની કોઈ શક્યતા હું જોતો નથી। બે બાકરા બનેલા મુખ્યમંત્રી શ્રી વિયા સિયાર અને એનાની લડતમાં તેમની ખુશી બચાવવા માટેની આ ઉજવણી કાર્યક્રમ કર્યા, હકીકતમાં રૂપાણી સરકારનો આ વિદાય સમારંભ માટેનો કાર્યક્રમ ફેરવેલ પાર્ટી યોજાતી હોય એવી રીતે સરકારી કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। સમયસર ચૂંટણીનો મતલબ નિયત સમય મર્યાદા પ્રમાણે 2022માં જ ચૂંટણી યોજવાની શક્યતા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે। અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે ઉત્તર પ્રદેશમાં આગામી ફેબ્રુઆરી માર્ચમાં ચૂંટણી યોજવાની છે,
એવામાં ઉત્તર પ્રદેશની સાથે જ ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. જોકે સીએમના નિવેદન બાદ હાલ પૂરતું આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18. શું સેનેટાઇઝર નુકસાનકારક હોય છે? શું રસી તમારા ડીએનએમાં બદલાવ કરી દેશે? શું રસી લેવાથી તમે કોવિડ 19ના સંક્રમિત થઈ જશો? શું કંઈક આવા સવાલો તમારા દિમાગમાં આવી રહ્યા છે? તો હવે એવું પ્લેટફોર્મ આવી રહ્યું છે જ્યાં તમારા તમામ સવાલોના જવાબ મળી જશે, એ પણ તમારા ફોન પર. કોવિડ 19 રસીકરણને લઈ નેટવર્ક 18 અને ફેડરલ બેંકની જાગૃતતા અભિયાન સંજીવની ધ શોર્ટ ઓફ લાઈફ અંતર્ગત આજે સંજીવની હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવી, જેમાં તમારે માત્ર એટલું કરવાનું છે, વોટ્સએપ નંબર 7977773753 પર સવાલ લખીને મોકલવાના છે. તમને તમારા સવાલોના જવાબ તરત મળી જશે અને એ પણ સંપૂર્ણ તપાસ કર્યા બાદ. ज्यादातर उनके मन में ये डर है कि टीका लगवाने के 2 महीने के बाद हम मर जाएंगे और ये सरकार की चाल है पॉपुलेशन कम करने के लिए. People are really confused in which vaccine to get. Just the thing is that they have not a clear information about vaccination. The scientific terminology they are not understanding. क्या आप भी कोविड 19 और वैक्सीन को लेकर उलझन में हैं? क्या आपको आसानी से समझी जा सकने वाली सही जानकारी नहीं मिल रही है? अब आपके पास संजीवनी हेल्पलाइन है, व्हाट्सएप पर आसानी से इस्तेमाल की जा सकने वाली चैट सेवा, जो आपके सभी अक्सर पूछे जाने वाले सवालों के जवाब दे सकती है. इस हेल्पलाइन को नेटवर्क 18 और फेडरल बैंक की जागरूकता मुहिम संजीवनी अ शॉर्ट ऑफ लाइफ ने लॉन्च किया है, जिसे कोई भी आसानी से इस्तेमाल कर सकता है. आपको सिर्फ इतना करना है कि WhatsApp पर 7977773753 पर अपने सवाल पूछने. आपके सवाल कोविड 19 महामारी की वजह से बनने वाले वायरस, वैक्सीन या टीकाकरण या इससे जुड़े भ्रम और मिथकों के बारे में हो सकते हैं, और आप पाएंगे कि आपके सवालों के जवाब देश के प्रख्यात स्वास्थ्य विशेषज्ञ दे रहे हैं. The vaccine will definitely give you some element of protection, often very high amounts of protection, and it's important to take the vaccine after the COVID infection. The vaccination sites are still only meeting only about 30% of their capacity. There is still a large capacity available, and people are still not coming. So we need to reach out to people, get them vaccinated as early as possible. Vishwasniya, Sahi, aur Pramanit, Sanjeevani Helpline. कभी भी कहीं भी हमेशा आपके साथ.